લાઠી તાલુકાનું દુધાળા ગામ અને આ દુધાળા ગામની અંદર શ્રી સૌજીભાઈ ધોળકિયા દ્વારા અગિયાર સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે પાછલા કેટલાય સમયથી અવિરતપણે વરસી રહેલા વરસાદના કારણે અહીં છસ્સો કરોડ લીટર કરતાં વધારે પાણીનો સંગ્રહ થયો છે ખેડૂતોની અંદર અને ગામ લોકોની અંદર ખુશીઓનો માહોલ સર્જાયેલો છે પરંતુ કુદરતને જાણે કે કંઈક અલગ જ મંજૂર હોય એમ લાઠી અને બાબરા પંથકની અંદર એક રાતે આભ ફાટે છે અને એટલો બધો વરસાદ વરસે છે કે ગાગડિયા નદીની અંદર ઘોડા પૂર આવે છે આ પૂરના પાણીનો ઘ ધસમસતો પ્રવાહ આ હરિકૃષ્ણ સરોવર સુધી આવી ચડે છે અને આ પૂરના પ્રવાહના લીધે આ સરોવરના ડેમનો પાળો તૂટી જાય છે અને લગભગ છસો કરોડ લીટર કરતાં વધારે પાણી આંખની સામેથી વહી રહ્યું છે ત્યારે આ પાણીને બચાવવા માટે કુદરતની સામે કુદરતના કહેરની સામે સૌજીભાઈ ધોળકિયા તેની ટીમ સાથે કટિબદ્ધ બને છે અને છત્રીસ કલાક સુધી આ પાણીના ધસમસતા પ્રવાહને અટકાવવા માટેના પ્રયત્ન કરે છે મિત્રો ગાગડીયા નદીના પૂરના પ્રવાહને અટકાવો એ કોઈ સહેલી વાત નથી અને એ પણ આટલો બધો વરસાદ વરસી રહ્યો હોય અને ખૂબ મોટી સંખ્યાની અંદર પાણી વહી રહ્યું હોય ત્યારે સૌજીભાઈ અને તેની ટીમ છત્રીસ કલાક સુધી કન્ટિન્યુસ મોટા મોટા પથ્થરોથી અને માટીથી આ પૂરના પ્રવાહને અટકાવવાનો પ્રયત્ન કરે છે લગભગ આ અશક્ય કાર્ય હતું કેમ કે કોઈ નદીના પ્રવાહને એમાંય ગાગડીયા નદીને તો નર કહેવામાં આવે છે એના વહેણને અટકાવવા ખૂબ જ કપરા છે ત્યારે સૌજીભાઈ હિંમત હાર્યા વગર પોતાની ટીમ સાથે આ પ્રવાહને અટકાવવા માટેનું કામ કરે છે અને મિત્રો છત્રીસ કલાકના કઠોર પરિશ્રમ પછી પોતાની ટીમ સાથે તમે જોઈ શકો છો સૌજીભાઈ આ ગાગ નદીના પૂરને અટકાવી દે છે મિત્રો છસો કરોડ લીટર કરતાં વધારે પાણી ફરીવાર આ તળાવની અંદર સવજીભાઈ આ પૂરના પ્રવાહને રોકી અને ભરી દે છે તેમની કોઠાસૂજ અને તેમની હિંમતના આધારે એમણે કુદરતે આપેલી આ અઘરામાં અઘરી પરીક્ષા પણ પાસ કરી તમે પણ જો આ પરીક્ષાની અંદર સવજીભાઈ કેવી રીતે પાસ થયા છે એ જોવા માટે ઈચ્છતા હો તો તમે પંચગંગા તીર્થ હરિકૃષ્ણ સરોવરની અવશ્ય મુલાકાત લ્યો વંદે માતરમ ભારત માતા કી જઈ